નમસ્કાર દર્શક મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું. બધા મિત્રોને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે. મિત્રો, પેશાબમાં બળતરા થવી, પેશાબમાં થતી બળતરા, આ બળતરા જે પેશાબમાં થાય એને ઘરેથી દેશી પ્રયોગથી આપણે બળતરાને શાંત કરી શકીએ, બળતરાને મટાડી શકીએ, એ માટેનો એક રસોડાના મસાલાનો નુસખો લઈને આવ્યો છું. અગાઉ પણ આ પ્રકારની મસાલો છે એનો પેશાબની સમસ્યામાં પ્રયોગ બતાવેલો છે, પણ અત્યારે ભાદરવો મહિનો ચાલુ છે એટલે આ મહિનામાં આ ઉપયોગ છે વધારે ઉપયોગી નીવડે, વધારે લાભદાયક થઈ શકે એ રીતે આજનો પ્રયોગ છે. તો ધ્યાનથી વિડીયો જોવા વિનંતી. મિત્રો, પેશાબમાં બળતરા થાય એટલે પેશાબમાં ઇન્ફેક્શનને લીધે આ સમસ્યા થઈ શકે, અથવા ઘણા લોકોના શરીરમાં પિત્ત પ્રકૃતિ વધારે, પિત્ત ઘણી વખત પિત્તના પ્રકોપને લીધે પણ આવું થઈ શકે, આખા શરીરમાં બળતરા થાય અને એમાં મુખ્યત્વે પેશાબમાં વધારે બળતરા થાય, પેશાબમાં અને આંખોમાં વધારે બળતરા થતી હોય. હવે આ પેશાબમાં થતી બળતરા છે એ ઇન્ફેક્શનને કારણે પણ થાય, અને ઘણી વખત પથરીની શરૂઆત થતી હોય ત્યારે પણ પેશાબમાં બળતરા થઈ શકે, પથરી બનતી હોય ત્યારે પણ પેશાબમાં બળતરા થઈ શકે છે. બીજું એ કે જે લોકો પાણી પીવાનું ઓછું કરી નાખે તો આવા લોકોને પેશાબની બળતરા થઈ શકે છે. પાણી દિવસ દરમિયાન ઓછું પીવામાં આવે તો પેશાબ ઓછો ઉતરે છે, અને જેને લીધે પેશાબ ઓછો ઉતરે, ટીપે ટીપે ઉતરે, તો ઓછા પેશાબની સાથે સાથે અસહ્ય બળતરા થાય અને ઘણી વખત દુખાવો પણ થાય. હવે આ પેશાબની સમસ્યા છે, બળતરા જે મુખ્યત્વે છે એને દૂર કરવા માટેનો જે ભાદરવા મહિનામાં કરી શકાય એવો ઉપચાર, તો એની માટે તમારા રસોડામાં રહેલા ધાણાનો પહેલાં તો ઉપયોગ કરવાનો છે. બે વસ્તુ ઉપયોગમાં લેવાની છે, એમાં સૌ પ્રથમ ધાણા, આખા ધાણા લેવાના છે. આખા ધાણા અથવા આખા ધાણાનો પાવડર, જો પાવડર લ્યો તો પણ ચાલે અને આખા ધાણા લ્યો તો પણ ચાલે. આ ધાણાનો પાવડર હોય તો એ ધાણા ઘરે લાવી અને તમે જે પાવડર બનાવ્યો એ પાવડર તૈયાર હોય તો પાવડર ઉપયોગમાં લેવાનો, પણ બજારમાંથી તૈયાર લાવેલો પાવડર છે એને ઉપયોગમાં લેવાનો નથી. આખા ધાણાનો પાવડર અથવા આખા ધાણા લેવાના છે. રાત્રે સૂતી વખતે એક ગ્લાસ પાણી લેવાનું, એની અંદર એક ચમચી આખા ધાણા અથવા ધાણાનો પાવડર નાખી ઢાંકી અને રાખી દેવાનું. સવારે ઉઠી અને આ જે પ્રવાહી છે, જો આખા ધાણા તમે પલાળ્યા હોય તો આ ધાણાને હાથની મદદથી બરાબર ભીંહ દઈ બરાબર દબાવી અને મસળી નાખવાના, ઘાટું રગડા જેવું થશે. જો પાવડર પલાળ્યો હોય તો કંઈ કરવાનું નથી. એની અંદર એક ચમચી સાકરનો પાવડર નાખવાનો. સવારે સાકરના ગાંગડા ઘરે લાવી અને ખાંડીને ઘરે પાવડર બનાવવાનો, તૈયાર પાવડર લાવવાના નહીં. સાકરનો પાવડર અડધી ચમચી અથવા એક ચમચી તમે નાખી શકો છો, પણ અત્યારે ગરમીની મોસમ એટલે કે પિત્તનો પ્રકોપ છે ત્યારે સાકર ખૂબ ફાયદાકારક થાય છે આખા શરીર માટે. માત્ર પેશાબની બળતરા નહીં પણ સમગ્ર શરીર માટે સાકર છે એ આ મહિનામાં ખૂબ જ ફાયદાકારક છે. એટલે એક ચમચી સાકર નાખી દેવાની, બરાબર ઓગાળી ઘોળી, અને આ પ્રવાહી છે એને તમે ગાળીને પણ પી શકો છો, પણ ગાળ્યા વિના પી જશો તો વધારે લાભદાયક છે. એટલે આને બરાબર હલાવી ઘોળી અને પી લેવાનું છે. દિવસમાં એક વખત કરવાનું છે, રાત્રે પલાળીને સવારે પી લેવાનું છે. સવારે ખાલી પેટે પી લેવાનું છે નાસ્તો કર્યા પહેલાં, અને પછી અડધા કલાક પછી તમે નાસ્તો કરી શકો, કોઈ પણ વસ્તુ ખાઈ પી શકો. હવે આ પ્રયોગ કરો. લગભગ પેશાબની બળતરા સામાન્ય, જો સામાન્ય કારણો હોય, પથરી કે આવું કંઈ ન હોય, અને પેશાબની બળતરા હોય, ઇન્ફેક્શન કે એવું કંઈ હોય, તો આ બળતરા છે એ લગભગ અઠવાડિયામાં સમાપ્ત થઈ શકે છે, મટી શકે છે, વગર દવાએ મટી શકે છે. પણ ખોરાકમાં પરેજી રાખવાની, બહારનો ખોરાક નહીં ખાવાનો, જંક ફૂડ ફાસ્ટ ફૂડ નહીં ખાવાનું, પેટ સાફ થાય એનું પૂરતું ધ્યાન રાખવાનું, અને દિવસ દરમિયાન વધારેમાં વધારે પ્રવાહી એટલે કે પાણી પીવાનું રાખવાનું. ભાદરવો મહિનો છે એટલે છાશ પણ ઓછી પીવાય, એટલે જે પાણી છે એ પુષ્કળ પ્રમાણમાં દિવસમાં પીવાનું, એટલે ખૂબ જ ફાયદો થશે. તો આ હતો આજનો વિડીયો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.